प्रणाम। माधव विद्या संकुल ऑनलाइन टीचिंग में आपनु हार्दिक स्वागत छे। धोरण चार विषय मारी आसपास पाठ पांच अनीता अने मधमाखीओ। वीडियो नंबर एक में आपणे प्रश्न चार सुधी जोईतु, आपणे प्रश्न पांच थी हवे वीडियो नंबर बे में जोईशुं। प्रश्न पांच, नीचेना प्रश्नोना उत्तर एक बे वाक्यों में लखो। सवाल एक, तमे कोई जीवजंतु ने फूल नजीक जोया छे? तेमना नाम शोधो अने लखो। हाँ, मैं मधमाखी पतंगिया अने भमराओ ने फूल नजीक जोया छे। सवाल बे, तेओ केम फूलोनी नजीक आवे छे? शोधो। जवाब, तेओ फूलोनो रस चूसवा फूलोनी नजीक आवे छे। सवाल त्रण, मधमाखीओनी जेम बीजा कया जीवजंतुओ छे जे जूथमां रहेवानुं पसंद करे छे? जवाब, मधमाखीओ सिवाय कीड़ीओ, भमरी, मंकोड़ा, उदय वगैरे जीवजंतुओ जूथमां रहेवानुं पसंद करे छे। सवाल चार, कीड़ीओ क्यां रहे छे? जवाब, कीड़ीओ मैदान में, वृक्षोना थड में, घर में भींतना पोलाण में वगैरे में दर बनावीने रहे छे। सवाल पांच, खावानी कई कई चीज वस्तुओं पासे कीड़ीओ भेगी थाय छे? जवाब, खांड, गोल, अनाज, दाणा, तेलीबिया, रोटलीओ, मिठाई, मरेला जीवजंतु वगैरे चीजवस्तुओ पासे कीड़ीओ भेगी थाय छे। सवाल छ, अनीता कॉलेज में भणवा उपरांत कया कया कार्यो करती हती? जवाब, अनीता कॉलेज में भणवा उपरांत नाना बाळकोने भणाववानुं अने मधमाखीओना उछेरनुं कार्य करती हती। सवाल सात, अनीता नानी हती त्यारे तेने केम शाळामां भणवा मूकी न हती? जे आपणे पाठમાં સમજતા હતા, મેં તમને સમજાવી હતું। તો જવાબ, અનિતાના માતા પિતાને છોકરી શાળામાં જાય એ ગમતું ન હતું, તેથી તેઓએ અનિતાને શાળામાં ભણવા મૂકી ન હતી। સવાલ આઠ, કયો સમય મધમાખીઓના ઉછેર માટે સારો ગણાય છે? જવાબ, ઓક્ટોબરથી ડિસેમ્બર મહિનામાં મધમાખીઓ ઈંડા આપે છે, તેથી આ સમય મધમાખીઓના ઉછેર માટે સારો ગણાય છે। સવાલ નવ, મધમાખીઓ ઉછેરતા અનિતાને શું સહન કરવું પડતું હતું? આપણે એ પાઠમાં સમજ્યા તે મધમાખી અનિતાને શું કરતી હતી? ડંખ મારતી હતી। તો જવાબ, મધમાખીઓ ઉછેરતા ઘણીવાર અનિતાને મધમાખીઓ ડંખ મારતી હતી, તેનો હાથ અને ચહેરો સૂજી જતો હતો અને ખૂબ જ પીડા થતી હતી। સવાલ દસ, અનિતા શું બનવા માગે છે કેમ? જવાબ, અનિતા મધની મોટી વેપારી બનવા માગે છે, જેથી તે લોકોને મધની પૂરતી કિંમત અપાવી શકે। હવે પ્રશ્ન છ ની અંદર આપણે મોટા સવાલ જવાબ જોઈએ। પ્રશ્ન છ, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। સવાલ એક, દરેક બાળકને ભણવાનો હક છે, ધોરણ આઠ સુધી તો મફત ભણાય, આ અંગે તમે શું જાણો છો તે કહો। તો જવાબ, આપણા બંધારણની 45 કલમ એકમાં એટલે કે કલમ એક પ્રમાણે આપણા દેશના તમામ બાળકોને ધોરણ એકથી આઠ સુધી મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો હક છે। આરટીઈના મુદ્દા નંબર 29 મુજબ ધોરણ એકથી આઠના તમામ બાળકોને ભણવાનો અધિકાર છે।
કોઈપણ બાળક પ્રાથમિક શિક્ષણથી વંચિત ન રહી જાય તે મુજબ વ્યવસ્થા થવી જોઈએ. સવાલ બે, મધમાખી ડંખ મારે છે ત્યારે લોકો શું કરે છે? જવાબ, મધમાખી ડંખ મારે છે ત્યારે લોકો સૌ પ્રથમ મધમાખીએ જ્યાં ડંખ માર્યો હોય ત્યાંથી કાંટો કાઢી નાખે છે. પછી તે ડંખ ઉપર ભીની ચીકણી માટી લગાવે છે. કેટલાક લોકો ડંખવાળા ભાગ પર લોખંડનો કાટ ઘસી લગાવે છે, તો કેટલાક લોકો ખાવાના સોડા લગાવે છે. સવાલ ત્રણ, તમારા ઘરમાં મધનો ઉપયોગ થાય છે, શાના માટે થાય છે? જવાબ, હા, મારા ઘરમાં મધનો ઉપયોગ થાય છે. એક, ઘરના કોઈ સભ્યને ઉધરસ થાય ત્યારે મધ અને હળદરનું મિશ્રણ દવા તરીકે. બે, પૂજન વખતે પંચામૃત બનાવવા. ત્રણ, સૌંદર્ય પ્રસાદન તરીકે. અને આપણે ચાર લઈએ તો ગરમ પાણીમાં લીંબુનો રસ અને મધનું મિશ્રણ ચરબી ઘટાડવા માટે. આમ વિવિધ રીતે મધનો ઉપયોગ થાય છે. તો આપણે અહીંયા સુધી જોયું. પ્રણામ.